અમરેલી જિલ્લાના દામનગર શહેરના સૂર્યમુખી ધૂન મંડળ દ્વારા મકર સંક્રાંતિના પાવન દિવસે યુવાનોને યુનિફોર્મમાં ગૌસેવા માટે દાન એકઠું કર્યું. અમરેલી જિલ્લાના દામનગર શહેરના સૂર્યમુખી ધૂન મંડળના ગુલાબી યુનિફોર્મમાં યુવાનોની ફૂલ ગુલાબી ગૌ સેવા દાન ધર્મ પરોપકારના પર્વ મકર સંક્રાંતિના પાવન દિને શેરીએ શેરીએ ખોડ ગોળ નિરણ રોકડ અનાજ સહિતનું દાન મેળવતા યુવાનો દ્વારા દામનગર શહેરની મુખ્ય બજારો રહેણાંક વિસ્તારોમાં ખૂબ જ મોટી સંખ્યામાં જોડી ફેરવતા ગૌ સેવકો મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે અનોખી રીતે ઉજવણી કરતા હોય છે ત્યારે સૂર્યમુખી ધૂન મંડળ દ્વારા જોડીમાં થનાર દાન દ્રવ્યને દહીતરા અલગધાણી ગૌશાળામાં અર્પણ કરાશે. અબોલ જીવો માટે યાચિકાના સૂર્યમુખી ધૂન મંડળની વંદનીય સેવા દથિત્રા અલખણી ગૌશાળાના સ્વયંસેવકો સનાતન ધૂન મંડળ ઢસા સૂર્યમુખી ધૂન મંડળ દામનગર અખલ ધૂન મંડળ દથિતરા સહિત સમગ્ર ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ જ મોટી સંખ્યામાં ગૌ સેવકો દ્વારા જોડી ફેરાવાય છે. દામનગર શહેરી વિસ્તારના સહિત 30 ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે અબોલ જીવો માટે યાચિકા તથા ગૌ સેવકની સુંદર એવી સેવા કરાયેલી હોવાનું નટવરલાલ ભાટિયા જણાવ્યું હતું. અશોક મણવા સાથે નટવરલાલ ભાટિયા, KTV ન્યૂઝ ગુજરાતી, અમરેલી. અમરેલીના રાજકોટ ભાવનગર હાઈવે પર બાબરાના ગળકોટડી નજીક વળાંકમાં કાર પલટી જતા ગંભીર અકસ્માત સર્જાયો, જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું અને વધુ 3 ઘાયલ થયા. અમરેલીના રાજકોટ ભાવનગર હાઈવે પર બાબરાના ગળકોટની નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કાર વળાંકમાં પલટી ખાઈ જતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું ત્યારે 3 વ્યક્તિઓ ઘાયલ થયા હતા. ઘાયલ થયા વ્યક્તિઓને બાબરાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર અર્થે ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. અશોક મણવત, KTV ન્યૂઝ ગુજરાતી, અમરેલી. બનાસકાંઠા.